कच्छ आम तो सूका मुल्क तरीके जाणीतो छे, परंतु छेल्ला केटलाय समयथी आ जिल्लामां खेती क्षेत्रे हरियाळी क्रांति आवी छे, जेना कारणे खेडूतो दाडम खारेक सहितना पाकोनुं पण वावेतर करी रह्या छे भूकंप बाद। जो कि परिस्थिति हवे उल्टी ऊभी थई छे, खेडूतोने दाडमना छोड़ उखाड़ीने फेंकवा पड़ी रह्या छे, कारण के दाडमनी खेती दिवसे दिवसे खर्चाळ बनी रही छे। तेनी सामे जे खेडूतोने खर्चा कर्या तेनुं वर्तर मळवुं जोईए, ते पोषणक्षम भाव न मळवाथी खेडूतोने मुश्केलीनो सामनो करवो पड़े छे, अने हवे दाडमना छोड़ उखेडवानो वारो खेडूतोमां आव्यो छे, जे चिंताजनक छे। एक तरफ सरकार कहे छे कि खेडूतनी आवक बमणी थशे, त्यारे बीजी तरफ खेडूतो पोताना खेतीथी पाछळ जई रह्या छे, अने जे खेती छे खर्चाळ बनी रही छे, परंतु तेनी आवक मर्यादित बनी गई छे, अने तेना पोषणक्षम भावो न मळवाथी खेडूतो हवे जे दाडमनी खेती छे जेना छोड़ उखाड़ी अने फेंकवानो वारो आव्यो छे, जे खेडूतोने माटे चिंतानो विषय छे, अने सरकार माटे पण चिंतानो विषय छे। जो जगतना तातने निराश थवू पड़शे तो आवनार समयमां खेडूतो माटे कपरो समय शरू थशे। हालमां तो खेडूतोने खर्चाळ खेतीमां खर्च वधु करवो पड़े छे, अने उपजना जे पोषणक्षम भाव होय ते मळता न होवाना कारणे जगतनो तात हवे निराशा तरफ धकेलाઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે। દાડમની ખેતી દિવસે દિવસ બહુ ખર્ચાળ થતી જાય છે। દાડમમાં જે ભાવ મળવા જોઈએ, જે ખેડૂતોની અપેક્ષા હોય, 50-60 રૂપિયા કિલો એ મળતા નથી, 10-12-15 રૂપિયા દાડમ વેચાય છે। દાડમમાં ક્લાઇમેટ ચેન્જનો પણ મોટો ફરક પડે છે, કારણ કે દાડમની કટિંગથી લઈ અને એના પર દવા દીધા, ઇથરેલ દવા આપ્યા બાદ એના જે પાંદડા ખરે ત્યારે એના પર વરસાદ કે માખ ન પડવી જોઈએ, ક્યારેક ક્યારેક પડી જાય તો એ ખર્ચા માથે પડે છે। રાસાયણિક ખાતર મોંઘા થઈ ગયા છે, દવાઓ મોંઘી થઈ છે, એટલે દાડમમાં જે 50% પણ રિટર્ન ખેડૂતોના હાથમાં નથી આવતું, એટલે દાડમના ઝાડ મેં કાઢી નાખ્યા છે। છેલ્લા લાંબા સમયથી પશ્ચિમ કચ્છને રેલવે સેવાથી વંચિત રાખવામાં આવે છે, આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે। પશ્ચિમ કચ્છના મુખ્ય મથક એવા ભુજ સુધી રેલવે સેવા કાર્યરત છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત રેલવે સેવા મળતી નથી। વર્ષો જૂની લોકોની માંગ છે, આ વારંવાર લોકો રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં પણ નિરાકરણ આવતું નથી। મોટાભાગના એકમો આવેલા છે, તેની સાથે સાથે સુપ્રસિદ્ધ તીર્થધામ લખપત, તાલુકાના માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર તેમજ હાજીપીર આવેલા છે। લાખો લોકો પ્રવાસીઓ અહીં આવે છે, ત્યારે ભુજથી ખાનગી વાહનોમાં લોકોને મોંઘાદાટ ભાડા ખર્ચી અને આવવું પડે છે, ત્યારે પશ્ચિમ કચ્છને રેલવે સેવા મળે તો આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે। આ બાબતે રેલવેના સત્તાવાળાઓએ તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અને સેવા મળે તેવા પ્રયાસ કરવા જોઈએ, પરંતુ સરકાર દ્વારા આ પ્રયાસ ન કરવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। અમો તમામે તમામ દાવેદારો જ્યારે અબડાસાના, પશ્ચિમ કચ્છના દુર્ગમ વિસ્તારનો પ્રવાસ કર્યો, ત્યારે અમને મોટામાં મોટી એક સમસ્યા એ જાણવા મળી કે અહીંયા વારંવાર જ્યારે દુષ્કાળ પડે છે ત્યારે રેલવે દ્વારા અહીંયા ઘાસડીઓ લાવવામાં આવે છે, જે ભુજ રેલવે સુધી લાવવામાં આવે છે। જો અબડાસાની અંદર બ્રોડગેજ લાઇનનો જે પ્રારંભ છેલ્લા 20 વર્ષથી વાતો ચાલે છે, જો એ બ્રોડગેજ લાઇન અબડાસા વિસ્તારમાં આવે તો આ તમામે તમામ વિસ્તારના માલધારીઓનો પ્રશ્ન એક હલ થાય કે અબડાસાના મોટામાં મોટા નલિયા, નારણ સરોવર અને લખપત સુધી આ ઘાસડીઓનો જથ્થો પણ પહોંચી શકે। અમે વધારેમાં વધારે એ જાણ્યું કે સમગ્ર ભારતમાં જ્યારે મીઠાની નિકાસ થાય છે તો એની અંદર અબડાસા જ એક એવો દરિયા કિનારો છે હાજીપીરનો, કે જેની અંદર સત્યેશ, આર્ચિયન, ભગવતી ઇન્ફ્રા, નીલકંઠ, પર્લ, જય રવેચી, હવે અનેક ઉદ્યોગો, સોલારિસ, એ ઉદ્યોગોનો જે મીઠું અત્યારે લાખો ટન જખો પોર્ટ દ્વારા અને કંડલા દ્વારા જઈ રહ્યો છે, જો રેલવે શરૂ હોય તો આ મીઠા ઉદ્યોગને પણ મોટે પાયે વિકાસને વેગ મળે। કચ્છની લિગ્નાઇટ ખાણો, ઉમરસર, ધારેસી, પાનંદ્રો, આ તમામ ખાણોની લિગ્નાઇટનો પણ મોટે પાયે રાજ્ય બહાર માલ જઈ શકે। હવે હું આપને એ પણ વાત કરું કે પ્રવાસન ધામોનો વિકાસ જ્યારે અત્યારે અટકી પડ્યો છે ત્યારે ભુજથી લોકો ફોર વ્હીલ વાહનોમાં
હાજીપીર, માતાના મઢ અને કોટેશ્વર જતા હોય છે. તો જો આ વિસ્તારની અંદર બ્રોડગેજ સેવા કે મીટરગેજ સેવા હોય તો આ વિસ્તારમાં અકસ્માત પણ અટકી શકે. આ વિસ્તારની અંદર યાત્રાળુઓને સારામાં સારો રેલવેનો સમગ્ર ભારતમાંથી અહીંયા યાત્રાળુ આવી શકે એટલે આ વિસ્તારના પ્રવાસનને પણ વેગ મળે. આ જે અબડાસા વિસ્તાર છે એની અંદર લિગ્નાઇટ, બોક્સાઇટ, લેટેરાઇટ અને બેન્ટોનાઇટ ભારતભરનો જો પુષ્કળ ખનિજ હોય તો અહીંયા આ સેન્ચ્યુરી અને એની આજુબાજુના વિસ્તારમાં દબાયેલો છે. જો રેલવેની સેવા શરૂ થાય તો પશ્ચિમ કચ્છના વિકાસમાં ચાર ચાંદ લાગી જાય. સિમેન્ટ ઉદ્યોગો આવી રહ્યા છે, નવા ત્રણ ઉદ્યોગો મંજૂર થયા છે, અદાણી સિમેન્ટ, જિંદાલ અને જેએસડબલ્યુ અને શ્રી સિમેન્ટ. આજે હું આપના માધ્યમથી એ વાત કરું છું કે સાંગી સિમેન્ટ, એબીજી સિમેન્ટ અને અલ્ટ્રાટેક આવા ત્રણ ઉદ્યોગો હોય અને એની લાખો વાહનોમાં સિમેન્ટ ટ્રકોમાં જતો હોય તો રેલવેની સુવિધા જો આ વિસ્તારમાં કરવામાં આવે તો આ વિસ્તારના તમામે તમામ ગામોને રોજીરોટી રેલવેની સુવિધાઓથી, ટ્રાન્સપોર્ટિંગથી મળશે અને આ વિસ્તારના દરેક ક્ષેત્રમાં એનો વિકાસ થશે. રેલવેની સુવિધાઓ શરૂ કરવાથી લોકલ ટ્રાન્સપોર્ટિંગ પણ વધશે, રેલવે મથક સુધી વાહન લઈ ટ્રકોનો ઉપયોગ થશે અને સમગ્ર રાષ્ટ્રમાં આના સારા સંકેત મળશે અને રાષ્ટ્રને ઉપયોગી આવા ખનિજો, પ્રવાસનધામ અને મીઠા ઉદ્યોગને પૂરેપૂરો વેગ મળશે જેથી આ વિસ્તારમાં રેલવેની સેવા શરૂ થાય તો જ પશ્ચિમ કચ્છનો વિકાસ થઈ શકે.